વરાછા આઈલેચ રોડની ગોપી ગોલ્ડ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયા દુકાનદારની નજર ચૂપી રૂપિયા 3.28 લાખની મત્તાના સોનાના દાગીના તફડાવીને રવાના થઈ ગયા હતા. પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. વરાછા બરોડા બ્રિજ તેજ વિસ્તારની નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતો લલિત ધનજી કુચા ઘર નજીક એલએચ રોડ સ્થિત જૂની શક્તિ વિજય સોસાયટીમાં ગોપી ગોલ્ડ નામે ભાગીદારીમાં સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. ગત રોજ લલિત અને તેનો ભાગીદાર મહેશ ગોપાલ રખોલિયા દુકાનના સ્ટોકની ચકાસણી કરી રહ્યા હતા. તે દરમિયાન સોનાની 20 નંગ કાનની શેર 16 નંગ નજરિયા મળી કુલ રૂપિયા 3.28 લાખની મત્તાનો સ્ટોક ઓછો જણાયો હતો, જેથી દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ગત અઠવાડિયા દરમિયાન ચાંદીનો સિક્કો ખરીદવાના બહાને દુકાનમાં આવેલા બે ગઠિયાઓએ કાઉન્ટર ઉપર દાગીનાનો ડબ્બો મૂકીને ચાંદીના સિક્કા બતાવી રહ્યા હતા ત્યારે અલગ અલગ દાગીના બતાવવાનું કહી નજર ચૂકવી ચાલાકીપૂર્વક કાનશેર અને નજરિયાની ચોરી કરી રવાના થઈ ગયા હોવાનું નજરે પડ્યું હતું, જેથી આ અંગે લલિતે વરાછા પોલીસ મથકમાં ગ્રાહકના સ્વાંગમાં આવનાર બે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે. વરાછા પોલીસ વિસ્તારમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં સોનાની જે દુકાન છે એમાં એક જે આ તમાદારી સમ છે એ ગ્રાહક બનીને આવે છે અને દુકાનદારની નજર ચૂકવી અને સોનાના દાગીના જેમાં કાનનું સરનું નજરિયા એ મળી લગભગ 82 ગ્રામના દાગીના અને કિંમત રૂપિયા 3,28,000ની મત્તા થાય છે એની જે દુકાનદારની નજર ચૂકવી અને ચોરી કરી લઈ અને નાસી ગયેલ છે. અને જે તમાદાર છે દુકાનના જે સીસીટીવી કેમેરા છે એમાં પણ કેદ થયેલા છે. આ બાબતનો ગુનો નોંધાયેલો છે અને જે ગુનાની તપાસ વરાછા પોલીસ હાલમાં ચલાવી રહી છે. આ ગેંગ છે, અવારનવાર આ ટાઈપની જે નજર ચૂકવીને ચોરી કરવાની જે ગેંગ છે એ પ્રકારની જ ગેંગ આમાં સંડોવાયેલ હોવાનું જણાય છે. કેમેરામેન સાબિત સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.